ચાલો હવે સ્ક્રીન શેર કરું છું. દેખાય છે બધાને? યસ કોઈને ના દેખાતી હોય ને તો પણ અત્યારથી જ કહી દેજો. મનન લેટ આવે બકાતું, એકવાર સ્ક્રીન શેર થઈ જાય ને પછી ખાસ એવું ધ્યાન રાખો કે તમે થોડા વહેલા આવી જાવ. આપણે પહેલી 5-1 મિનિટ મૌખિક વાત કરી અને આવા તમે છોકરાઓ જોડાઈ જોડાઈ આલોક. સર લિંક નથી આવ્યું. હા બકા, મેં ગઈકાલ રાત્રે જ મૂકી દીધી હતી. આજે શું પિંકલ સરનો ક્લાસ નતો ને એટલા માટે. ચાલો હું લિંક શેર કરું છું, મતલબ પેજ શેર કરું. જો બધાને દેખાય છે? યસ સર. ઓકે યસ સર. હવે સમજી લો, આજનો આપણો જે ટોપિક છે ને એ આ છે. ટોપિક નંબર 13.5, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ મુદ્દો આજે આપણે ભણવાનો છે. હવે આની અંદર જે આ પ્રેરણ શબ્દ છે ને ભાઈ, પ્રેરણ પ્રેરણ મતલબ પ્રેરાવું, કે કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ, આપણે નથી કહેતા કે પેલાના વાદે વાદે ચગ્યો છે એમ, છોકરાઓમાં એવું કહીએ છીએ ને, એટલે કોઈ એક વસ્તુ કે કઈ ના કઈ પણ ના લીધે બીજી કોઈ ઘટના કે બીજું કોઈ વ્યક્તિ કઈ કરે એને કહેવાય પ્રેરાવું. ઉશ્કેરવું એ રીતનું નહીં, પણ પ્રેરણ એની અસર છે. હવે અહીંયા આપણે ભણવાનું છે પહેલા વિદ્યુત અને બીજો શબ્દ છે ચુંબકીય, આ બંને અલગ અલગ શબ્દ છે, એનું પ્રેરણ સમજવાનું છે. બરાબર? જસ્ટ અ મિનિટ, અત્યારે કોણ જોઈન થયું? ભાઈ દેહી. ચાલો સ્ક્રીન દેખાય છે ને મારી? યસ સર. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે આપણે ભણવાનું છે એનું આ બેઝિક જે પ્રસ્તાવના છે, પરીક્ષા લક્ષી ના હોય પ્રસ્તાવના હોય એ આપણે પહેલા વાંચી લઈએ, એટલે હું આગળ વધું છું. જોતા જજો. આપણે જાણીએ છીએ કે આપણે શીખી ગયા કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે તે વાહક બળ અનુભવે છે. બોલો આવું તમે ભણી ગયા બધા? અને આ બળ કયા નિયમની મદદથી મળે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી. આ જે બળ હોય ને એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી તમને મળે. અને જો લંબ રૂપે હોવું એ જરૂરી છે. કોણ કોણ? તો કે એક વિદ્યુત પ્રવાહ અને બીજું ચુંબકીય ક્ષેત્ર, એ બંને લંબ રૂપે હોવા જરૂરી છે. જો લંબ રૂપે ના હોય ને તો જેટલો ખૂણો નાનો બને એટલું બળ ઓછું લાગે, પણ લંબ રૂપે હોય તો મહત્તમ બળ લાગે. હવે કે છે આ બળના કારણે વાહક ગતિ કરે છે. બોલો એ વાત સાચી? બળના કારણે વાહક ગતિ કરે, એ તમે ભણી ગયા? યાદ કરાવું તમને ગઈકાલનું આકૃતિ. બળ જે લાગતું હતું એના કારણે જે આ એબી પટ્ટી હતી ને, એબી ભુજા, એબી ભુજા ક્યાં ગતિ કરતી હતી? નીચેની બાજુએ. આ જે એબી ભુજા હતી ને એ નીચેની બાજુએ ગતિ કરતી હતી, અહીંયા આની ઉપર અહીં બળ લાગતું હતું એટલે નીચેની બાજુ ગતિ કરતી હતી, અને આ સીડી ભુજા હતી ને એ ઉપરની બાજુ ગતિ કરતી હતી. બરાબર? એટલે બળ તો કે છે લાગતું હતું એ આપણને ખ્યાલ છે. ચાલો હવે આપણે આપણા મુદ્દામાં આગળ વધીએ. હવે કે છે એવી પરિસ્થિતિનો વિચાર કરીએ કે જ્યારે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા સ્થિર વાહકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બદલાય. આ બંને ઘટનાઓ એક સરખી છે બકા. હું ફરીથી હાઈલાઈટ કરું. પહેલો મુદ્દો, કાં તો વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, આ પહેલું વાક્ય, અથવા સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. આ પછીનું વાક્ય તમને એવું વાપર્યું છે કે આ સ્થિતિમાં શું થશે, પણ તમે પહેલા એ સમજો કે આ બંને વાક્યો એક સરખા છે, કારણ કે બંનેમાં બદલાવ થાય છે. હું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ આકૃતિની અંદર અત્યારે ચુંબકીય ક્ષેત્ર ફિક્સ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુથી જમણી બાજુ અત્યારે ફિક્સ છે, બરાબર? પરંતુ વાહક ગતિ કરે છે, આજે વિદ્યુત પ્રવાહધારિત વાહક છે ને એ ગતિ કરે છે. હવે માની લો આપણે એવી આકૃતિ કે જેની અંદર વાહક પોતે સ્થિર હોય, વાહક પોતે કેવો હોય? સ્થિર હોય, પણ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય, તો એમાં ચુંબક પોતે ગતિ કરે, ચુંબક ગતિ કરે એવું બને. ધારો કે તમે આ ગજિયો ચુંબક છે ને આ આકૃતિમાં, આમાં ધારો કે તમને સ્થિર લાગતો હોય, પણ તમે આ આકૃતિની અંદર ગજિયો ચુંબક જે છે આપણો પહેલી જ, અને સહેજ બાર લઈને તમે એને ગોળ ગોળ ફેરવો ગજિયા ચુંબકને,
એટલે શું થાય કે જો ચુંબક પોતાનું ચુંબકીય ક્ષેત્ર બદલે તો પણ સળિયાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની જ આકૃતિ છે બકા, કે નવો ટોપિક નથી આપણે, એટલે આગળ વધીએ. આ બંને ટૂંકમાં બે માંથી કોઈ એક કિસ્સો થાય તો કે છે પ્રવાહ પેદા થાય એવું આપણે જાણીએ છીએ. હવે કે આનો સર્વપ્રથમ અભ્યાસ અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી માઇકલ ફેરાડે કર્યો હતો. હું આજે ફેરાડે નો ફોટો તમારો ગ્રુપમાં મૂકીશ. તેણે 1831માં ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય તે મહત્વનું કાર્ય શોધી કાઢ્યું. કોણે? તો કે માઇકલ ફેરાડે. ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય એ મહત્વનું કામ કે છે ફેરાડે કર્યું હતું. અને એના માટે ફેરાડે નો ડિટેલ પ્રયોગ, એના અલગ અલગ ચુંબકો, એની અલગ અલગ સ્થિતિ તમારે 12 સાયન્સમાં ભણવામાં આવશે. પણ એ શ્રેય છોકરાઓ જાય છે ફેરાડેને, બરાબર? જે માઇકલ ફેરાડે ભૌતિક શાસ્ત્રી છે ને, એમને એ શ્રેય જાય છે. ચાલો આગળ વાંચીએ. આ અસરને જોવા ચાલો નીચેની પ્રવૃત્તિ કરીએ. હવે બોલો, આ પ્રવૃત્તિ છે ને, હું તમને પહેલા મૌખિક સમજાવી દઉં. તમને જે 13.8માં જે બ્લુ બેકગ્રાઉન્ડમાં જેટલું લખ્યું છે ને, એ પ્રવૃત્તિ પરીક્ષામાં પૂછાતી નથી. તમે આને મૌખિક પહેલા સમજી લો, પછી આપણે આગળ વધીએ. જુઓ, અહીંયા જે છે ને, એ આ ગજ્યો ચુંબક છે આપણું, બરાબર? NTS તરફ. પછી આ બિંદુ A, આ બિંદુ B. આ પણ બિંદુ B જ કહેવાય, કારણ કે ત્યાં જોઈન્ટ થયેલું છે. અચ્છા, આ શું છે? ગેલ્વેનોમીટર. યસ, શું છે? ગેલ્વેનોમીટર. હવે પરિપથમાં પ્રવાહ પસાર થયો એ કેવી રીતે ખબર પડે? પ્રવાહ વહે છે એમ કહેવાય. હવે ચાલો હું એક બહુ અગત્યનો પ્રશ્ન પૂછું છું, તમે મને જવાબ આપજો. અત્યારે આ આકૃતિમાં તમને કોઈ પણ જગ્યાએ બેટરી દેખાય છે? બેટરી દેખાય છે? અહીંયા બેટરી ના હોય તો ભાઈ પ્રવાહ પણ મોકલે? કોઈ ના મોકલી શકે, બેટરી તો છે નહીં. બેટરી હોય તો કે છે પ્રવાહ વહે. જેમ કે આ આકૃતિ હતી આપણી ઉપરની, તો એની અંદર બેટરી હતી, આ રહી બેટરી. બેટરી હોય તો જ એ પ્રવાહને વેવડાવે, પણ બેટરી જ ના હોય તો. એટલે અહીંયા બેટરી નથી તો તમે પ્રવાહ ક્યાંથી પેદા કરશો? તો કે એના માટે જો આ લોકોએ શું કર્યું છે, સૌથી પહેલા બધા તાર 1 2 3 4 5 6 7 સાત આંટા દોરી, આંટા વીંટાળી, અને એક નળાકાર છે એની ઉપર સાત આંટા વીંટાડી અને ગેલ્વેનોમીટર જોડી દીધું. એટલે જો કોક રીતે આ તારમાં ઇલેક્ટ્રોન દોડશે ને, તો આ ગેલ્વેનોમીટર બતાવશે. હવે ઇલેક્ટ્રોન દોડાવવાનું કામ કરે બેટરી, બેટરી ધક્કો મારે. હવે આ કે છે જે ગજ્યો ચુંબક છે ને, એ ગજ્યો ચુંબક તમે જો અહીંયા તીર બતાવ્યું છે, હું તીર ઉપર ફરીથી માત્ર તીર ઉપર યલો લાઈન કરું છું, સમજજો. આ તીર એવું બતાવે છે કે ગજિયા ચુંબકને તમે ડાબી બાજુ લાવ્યા, પછી જમણી બાજુ લઈ ગયા દૂર, પછી નજીક લાવ્યા ડાબી બાજુ, પાછા જમણી બાજુ લઈ ગયા. એટલે અત્યારે શું થયું કે ગજિયા ચુંબકમાં, જો હું તમને એની ફ્રી લાઈન દોરીને બતાવું, અત્યારે એવું થયું કે ગજિયા ચુંબકની અંદર N થી S તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આ રીતે ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, નીચે પણ હોય, ક્યારે એકબીજાને છેદે નહીં હોય, અહીં તો અડી જાય પણ છેદે નહીં ક્યારે. આટલી બધી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય ને, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફિક્સ હોય ગજિયા ચુંબકની. હવે તમે એવું કરો કે આ ગજિયા ચુંબકને ડાબી બાજુ લાવો, જમણી બાજુ લઈ જાઓ, ડાબી બાજુ લાવો, જમણી બાજુ લઈ જાઓ, એટલે આ ચુંબકીય ક્ષેત્ર જ્યારે તમે ડાબી બાજુ ગજિયા ચુંબકને લાવો ત્યારે ગુંચળા સાથે વધારે સંકળાય. અત્યારે એક જ લાઈન સંકળાયેલી છે, આ નજીક આવે અથવા તો અંદર સુધી જાય ત્યારે છેક આગળ સુધી ચુંબકીય ક્ષેત્ર પહોંચે, અને તમે એને દૂર લઈ જાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર ઓછું થાય. એટલે હું એક શબ્દમાં એવું કહી શકું કે આ જે ગૂંચળું છે ને, એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. અને આવું જ્યારે થાય ત્યારે ગૂંચળામાં પ્રેરિત EMF પેદા થાય. પ્રેરિત EMF એટલે કે સાદી ભાષામાં વોલ્ટેજ પેદા થાય. હવે વોલ્ટેજ પેદા થાય ને, V છોકરાઓ, જસ્ટ અ મિનિટ, કોણ જોઈન થયું છે? જયપાલ, જોજો બરાબર. મેં તમને હમણાં કીધું કે વોલ્ટેજ પેદા થાય એટલે તરત શું થાય, યાદ રાખો, વોલ્ટેજ પેદા થાય ને એટલે વોલ્ટેજ તરત જ વિદ્યુત પ્રવાહને પેદા કરે. કોને? તો કે વિદ્યુત પ્રવાહ I ને. આ બેની જોડી હોય,
વોલ્ટેજ પેદા થાય એટલે તરત જો તમે પરિપથ દોરેલો હોય, પરિપથ બંધ હોય તો પ્રવાહ દોડવા જ લાગે, તરત જ દોડવા લાગે. એટલે અહીંયા તમે ગુંચળાને નજીક લાવ્યા, વોલ્ટેજ પેદા થયો, પેદા થયેલા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહને પેદા કર્યો, એ વિદ્યુત પ્રવાહ પરિપથમાં દોડવા લાગ્યો, ધારો કે આ દિશામાં, તરત જ આ ગેલ્વેનોમીટરની સોય કોણાવર્તન બતાવ્યું. એટલે તમે અહીંયા કર્યું શું? તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે શું કર્યું, કોણ જવાબ આપશે, શું પેદા કર્યું? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર પેદા નથી કર્યું, એ તો ઓલરેડી હતું ગજિયા ચુંબકનું. તમે શું પેદા કર્યું? વિદ્યુત પ્રવાહ. તમે પેદા કર્યો વિદ્યુત પ્રવાહ, અથવા બીજો સાચો આન્સર છે એનાથી એ સચોટ આન્સર, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ પેદા કર્યો, એટલે વોલ્ટેજ એ પ્રવાહને દોડાયો. એટલે આ તો કેટલું ઈઝી થઈ ગયું, આ તો બહુ ઈઝી થઈ ગયું કે છે. આને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વોલ્ટેજ પેદા કરી દીધો, એ બહુ સિમ્પલ આપણો એક થિયરી છે. ઓકે, ચાલો હવે હું વાંચું છું, બરાબર ધ્યાનથી આપજો. આ પ્રવૃત્તિ આવી કે છે કે એબી તારનું એક કે છે ગૂંચળું લો. તમે તો કે આપણે ગૂંચળું લઈ લીધું. પછી કે છે આ ગૂંચળાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર સાથે જોડો. આકૃતિ ગેલ્વેનોમીટર સાથે જોઈન કરી દીધું. પછી કે છે એક પ્રબળ ગજ્યો ચુંબક લો અને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ રહે તે રીતે તેને ગતિ આપો. તમને ગેલ્વેનોમીટરના દર્શકમાં કોઈ ફેરફાર દેખાય છે? તો કે દેખાય છે. આ પ્રબળ ગજ્યો ચુંબક, એનો ઉત્તર ધ્રુવ આ રહ્યો, એ ગૂંચળાના બી છેડા તરફ રાખ્યો અને ગતિ આપી તો તરત આપણને જમણી બાજુ સોય ફરી જતી હોય એવું દેખાય છે. તો કે ગેલ્વેનોમીટરમાં દર્શકનું ક્ષણિક આવર્તન મળે છે. હવે ધારો કે જમણી તરફ મળે છે એવું આપણે ધારીએ. જે ગૂંચળા એબીમાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે, જે ક્ષણે ચુંબકની ગતિ બંધ કરવામાં આવે છે તે ક્ષણે આવર્તન શૂન્ય થઈ જાય છે. હવે આ પોઈન્ટ હું તમને સમજાવું, બહુ જ શાંતિથી સમજો, બહુ જ અગત્યનો. વ્રજ પરેશભાઈ વાંચી બગા, મેં શું લખ્યું છે? હવે સમજો, આપણા ઘરે માની લો કે સ્વિચ પાડીએ એટલે લાઇટ ચાલુ થાય, પછી મારો અડધો કલાક સુધી આપણે લાઇટ ચાલુ રાખીને પછી સ્વિચ બંધ કરીએ એટલે લાઇટ બંધ થઈ જાય. અહીંયા એવું ના હોય. અહીં કેવું હોય કે તમે જેટલો જેટલો ટાઈમ તમે ગતિ આપો ને એટલો ટાઈમ આ જમણી બાજુ ખસે આ રીતે. પછી જેવું તમે અહીં સ્ટોપ થઈ ગયા એટલે તરત જ આ ચુંબકીય સોય પોતાની મૂળ સ્થિતિએ પાછી આવી જાય. ખબર પડી? ઝીરો થઈ જાય. પછી તમે જયારે એને દૂર લઈ જાઓ ગજિયા ચુંબકને, એટલે ચુંબકીય સોય વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પછી જેવું તમે દૂર લઈ ગયા અહીંયા ચુંબકીય સોય દૂર ગઈ અને જેવું તમે ત્યાં જઈને અટક્યા એટલે તરત જ ચુંબકીય સોય પોતાના સ્થાને પાછી આવી જાય. એટલે અહીં કેવું થાય, બરાબર સમજો, તમે એક બે આમ કરો ને, આવી રીતે ગતિ કરો, મૂવેબલ ગતિ, આ રીતે ગતિ કરતા રહો. ધારો કે ગજ્યો ચુંબકીય ક્ષેત્ર બદલવા માટે આ રીતની ગતિ કર્યા રાખે છે, ડાબી જમણે. તો અહીં સોયની સ્થિતિ કેવી થાય હું તમને સમજાવું. એટલે વધે સોય પૂર્ણ આવર્તન બતાવે, પાછું ઝીરો, પછી વિરુદ્ધ દિશામાં, પાછું ઝીરો, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ, પાછું ઝીરો, પછી અહીંયા મહત્તમ, પાછું ઝીરો, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ, સોય આ રીતે ડોલ્યા કરે. એનો અર્થ એ થયો કે કાયમી વિદ્યુત પ્રવાહ તમને મળતો નથી. જેટલો ટાઈમ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એટલો ટાઈમ જ તમને વિદ્યુત પ્રવાહ મળે છે, પછી મળતો નથી. આ ક્લિયર થયું બધાને? વિદ્યુત પ્રવાહ એટલે બીજું કઈ જ નથી, વિદ્યુત પ્રવાહ એ દોડતા ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા શું થાય છે, આ બેઝિક આમ થોડુંક સવિસ્તર જઈએ ને આપણે આકૃતિમાં, ધારો કે તો સમજાવું તમને. અને આકૃતિને જુઓ તમે, આ જે સળિયા છે ને બગા, આ જે સળિયો હોય ને એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય આ સળિયામાં.
આજે ચુંબકીય ક્ષેત્ર છે ને, જયારે આ ઇલેક્ટ્રોન સાથે સંપર્કમાં હોય ત્યારે એવું માની લો કે બંને એકબીજાને અડે છે. આ ચુંબકીય ક્ષેત્ર જે અહીંયાડી, ધારો કે તમે જોઈ શકો છો કે આ એરિયામાં બંને એકબીજાને છેદે છે, ક્રોસ થાય છે. હું યલો હાઈલાઈટ કરું કે આટલા વિસ્તારની અંદર ચુંબક, પેલું આના ઇલેક્ટ્રોન અત્યારે સ્થિર પડ્યા છે અને આનું ચુંબકીય ક્ષેત્ર એ ફિઝિકલી ટચ આવે છે. એવું માનો કે આપણે ચાલતા હોઈએ અને એકબીજાના ખભામાં અથડાતા હોય, ભીડ હોય તો એ રીતે અત્યારે થાય છે. હવે શું થાય કે આ ગજ્યો ચુંબક ડાબી બાજુ આવે છે, આમ આ દિશામાં આવે ડાબી બાજુ, એટલે તરત જ આ ઇલેક્ટ્રોન જે અહીંયા અથડાયેલા હોય ને એમને ધક્કો વાગે, જે અડેલા હોય ને એને ધક્કો વાગે. ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના આંતરક્રિયા દ્વારા ધક્કો મારે છે. આંતરક્રિયા એટલે એવું નહીં કે લોકો ટચ કરે છે, એ બાબતે હું શ્યોર તમને નહીં કહી શકું, કારણ કે એ બહુ ગુડ કોન્સેપ્ટ છે, એમાં કદાચ મારી ભૂલ પણ થઈ શકે. પણ હું તમને એવું સમજાવું, એક શબ્દ વાપરું, આંતરક્રિયા. એટલે આંતરક્રિયા એટલે એ લોકો એકબીજા પર અસર કરતા જ હોય. એટલે ચુંબકીય ક્ષેત્રનો ધક્કો વાગે ઇલેક્ટ્રોનને, ઇલેક્ટ્રોન પછી દોડવા લાગે અને એ દોડતા ઇલેક્ટ્રોનને કહેવાય વિદ્યુત પ્રવાહ. હવે જેવો ચુંબકીય ક્ષેત્રનો ધક્કો બંધ થઈ જાય એટલે ઇલેક્ટ્રોન હવે દોડવાનું બંધ કરી દે, એટલે પ્રવાહ પાછો અહીંથી દેખાતો બંધ થઈ જાય. આ તમને આવર્તન ના દેખાય, બોલો ખબર પડી? આટલું ઇનફ છે ને સર, આટલા લેવલે? યસ સર. એટલે આ લેવલે તમે દસમાના લેવલે એટલું યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્ર ધક્કો મારે એટલે ઇલેક્ટ્રોનને દોડવું પડે, અને ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં ધક્કો મારે એવા બધા જ તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન એક સાથે દોડવા લાગે અને પ્રવાહ પેદા થાય. રેડી? ચલો હવે આપણે આગળ વાંચીએ. હવે કે છે, આપણે ક્યાં હતા? હવે કે છે, ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂરની તરફ ખેંચી લો. તો તમે જાણો છો કે શું થવાનું, તો કે ગેલ્વેનોમીટરમાં જમણીની જગ્યાએ ડાબી બાજુ આવર્તન મળશે. અને આ એવું દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ અગાઉ કરતા વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. પહેલા જમણી બાજુ ઉદ્ભવતો હતો, એની જગ્યાએ હવે ડાબી બાજુ ઉદ્ભવે છે. ચાલો હવે કોન્સેપ્ટ થોડો ક્લિયર કરીએ. હવે ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે બી છેડા પાસે સ્થિર કરો. આ રહ્યો ચુંબક, આ રહ્યો એનો ઉત્તર ધ્રુવ, આટલો આર બિંદુ બી, અને નજીક લાઈને હવે ઉભો રાખી દો કે સ્થિર કરો. તો શું થશે? આપણે જોઈએ છીએ કે જ્યારે ગૂંચળાને ચુંબક તરફ ગતિ આપવામાં આવે છે ત્યારે દર્શક જમણી તરફ આવર્તન કરે છે. બોલો આ બધાએ જોયું ખરું? ગૂંચળાને આ બાજુ તમે ધક્કો માર્યો, ગતિ આપી, ત્યારે આ દર્શક કહેવાય આ સોયને, એ જમણી તરફ આવર્તન કરે છે. બધાને ખબર પડી ગઈ? યસ સર. ઓકે, એ ક્લિયર બરાબર. હવે કે છે શું, હવે કે તમે હવે જોજો બરાબર, હવે પાછું લઈ જવાનું છે. એ જ રીતે જ્યારે ગૂંચળાને ચુંબકથી દૂર તરફ ગતિ આપવામાં આવે છે ત્યારે દર્શક ડાબી તરફ આવર્તન આપે છે. મેં તમને આ સમજાવ્યું આટલું બધું અહીંયા, તમે આને દૂર લઈ જાઓ એટલે પેલું ડાબી તરફ જાય, પાછું નજીક આવે એટલે પાછું જમણી તરફ જાય. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, જ્યારે ગૂંચળાને ચુંબકની સાપેક્ષમાં સ્થિર રાખવામાં આવે, હવે જો અસ્થિર શબ્દ આવી ગયો, ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટીને શૂન્ય થઈ જાય છે. આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ તારવશો? ચલો આ બે જે મેં તમને લંબચોરસ કર્યા એનું મને કારણ કહો, અથવા તો તમારું સમજણ મને કહો. મેં હમણાં તમને કીધું કે તમે જ્યાં સુધી ગજિયા ચુંબકને ગતિમાં રાખશો બકા, ત્યાં સુધી જ તમને ડાબી બાજુના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ મળશે. જો ગજિયો ચુંબક સ્થિર થઈ જશે, અને એમાં પાછું સાપેક્ષ શબ્દ એટલા માટે વાપર્યો છે, અહીંયા બે વસ્તુ છે, એક છે ગૂંચળું અને બીજું છે ચુંબક, બેમાંથી ગમે તે એકને ગતિમાં રાખવું જ પડે. કાં તો પછી કેવું છે, બંને ગતિમાં હોય, બંને ડાબી બાજુ ખસતા હોય, બંને જમણી બાજુ ખસતા હોય, તો એના સાપેક્ષ રીતે સ્થિર જ કહેવાય, કાં તો બંને પડી રહેલા હોય. આવી સ્થિતિમાં એ સાપેક્ષ સ્થિર છે, અને આવા ટાઈમમાં મેં એવું અવલોકન કર્યું છે કે ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટીને શૂન્ય થઈ જાય છે. તો આ પ્રવૃત્તિ પરથી તમે કયા નિષ્કર્ષ તારવશો, કયા નિષ્કર્ષ પર આવશો, કોણ કહેશે? બોલો. ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, કોણ કહેશે કે કયા નિષ્કર્ષ પર તમે આવશો? આલોક, વેદાંત, જયપાલ,
पुशिंग, सर बोल। જ્યારે ગૂંચળું અને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન મળતું નથી। એટલે આ પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે ચુંબકની ગૂંચળાને સાપેક્ષ ગતિ, આ શબ્દ અગત્યનો છે, ટૂંકમાં ગતિ અત્યારે યાદ રાખો, જો પહેલા પોઈન્ટમાં ક્લિયર કરવું હોય તો, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરે છે। બહુ જ અગત્યનો મુદ્દો આવી ગયો, ખ્યાલ આવ્યો કે નહીં? મેં તમને જે આ પ્રશ્ન પૂછ્યો ને, આ જ પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો બકા, કે સાપેક્ષ ગતિ હોય ને એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરશે। અને પેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બને ને, જેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો વોલ્ટેજ વી, એટલે તરત જ પછી આપણને વિદ્યુત પ્રવાહ મળે, પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય, એ એના પછીનું વાક્ય હોય, જેના કારણે, એટલે પેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય અને પછી પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય। અને ગૂંચળું અને ચુંબક જો બંને સ્થિર હોય ને તો પછી કે ગેલ્વેનોમીટરનું આવર્તન મળવાનું જ નહીં, કે તો ભૂલી જ જજો, આ આપણે ભણ્યા। એટલે નિસર્ગ તે જે અંદાજો લગાવ્યો ને બકા, એ જ અંદાજો પેલા વૈજ્ઞાનિકે લગાવ્યો હતો, બીજા ઘણા છોકરાઓ મનમાં અત્યારે આ વિચારતા હશે। એટલે તમે યાદ રાખો કે આપણે પોતે ઘટનાના આધારે આપણું પોતાનું મંતવ્ય આપી શકીએ, અને એ જ મંતવ્ય જનરલ લોકોએ બી આપેલું હોય છે, એટલે કોન્ફિડન્સ તમારો શું છે, એનાથી બિલ્ટઅપ થાય। ચલો હવે છેલ્લી બે લાઈન આ ટોપિકમાં જોઈ લઈએ। આકૃતિ 13.8, હવે આપણે પ્રવૃત્તિ 13.8માં કંઈક પરિવર્તન કરીએ કે જેમાં ગતિમાન ચુંબકને સ્થાને વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું લઈએ અને તેમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી શકાય। ઓકે, તો એ તમને હવે એના પછીનો મુદ્દો ચાલુ થાય છે, હું તમને આવતીકાલે ભણાવીશ, બરાબર? પછી આપણે છેલ્લો ટોપિક રહેશે વિદ્યુત જનરેટર, અત્યારે મારે 9માં ક્લાસ છે એટલે એ પછી લઈશું। એટલે જો છોકરાઓ, આજે તમે બહુ સરસ આમ નાનો મુદ્દો જ ભણ્યા, થોડોક જ ભણ્યા આપણે, પણ એ ક્લિયર થઈ ગયો। ઓકે, એટલે અત્યારે હોમવર્કમાં તમે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણા આટલેથી લખજો, 13.8 પ્રવૃત્તિ લખી નાખજો આખી, કારણ કે લાઈફ લોંગ કામની વસ્તુ છે। આકૃતિ સરસ દોરી દેજો અને ફેરાડે વિશેનું થોડુંક આઈડિયા લઈ લેજો। ફેરાડે પોતે છે ને, જો હું તમને સહેજ માહિતી આપી દઉં, ફેરાડે પોતે ભૌતિક શાસ્ત્રી હતા પણ પ્રયોગકારી, એટલે કે એ પોતે લેબમાં જ રહેતા હતા। ધારો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા ને, તો એ પોતે લેબ નથી એમની, એ પોતે મગજ એમનું લેબ હતી। પછી એ કંઈ ખાસ ભણ્યા નતા અને પ્રારંભના વર્ષોમાં બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા હતા। હવે જે પુસ્તકો બાઇન્ડિંગ માટે આવે તે વાંચે, હવે આ રીતે એમનો વિજ્ઞાનમાં રસ રહ્યો। પછી એકવાર એવું થયું કે રોયલ ઇન્સ્ટિટ્યૂટના એક વૈજ્ઞાનિક છે હમ્ફ્રી ડેવી, એમના કેટલાક જાહેર પ્રવચનો સાંભળવાની એમને તક મળી। પછી એમણે શું કર્યું કે ડેવીના વક્તવ્યોની કાળજીપૂર્વકની નોંધ કરી અને એક બુકલેટ બનાવી નાની અને ડેવીને મોકલી। હવે દેવીને મોકલી, પેલા તો ગમે છે કે ભાઈ આ છોકરો વ્યવસ્થિત કામ કરે છે, એણે બધું ધ્યાનથી સાંભળ્યું અને આટલું ચીવટથી આપ્યું, એટલે એમણે હમ્ફ્રી ડેવીએ તેના રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં લેબોરેટરીમાં એના આસિસ્ટન્ટ બનાવી દીધા, અને ત્યાં ફેરાડેને તક મળી અને પછી એણે અવનવા સંશોધનો કર્યા કે જેમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, વિદ્યુત પૃથ્થકરણના નિયમોનો સમાવેશ થાય છે। પછી ઘણી યુનિવર્સિટી એને માનદ પદવી આપી, માનદ પદવી એટલે એ ભણ્યા ના હોય પણ એમના લેવલનું એમનું સંશોધન હોય, એટલે એમને માનદ પદવી આપવામાં આવે। જેમ કે આપણા દેશના કોઈ મોટા એક્ટર હોય, કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ રાજકારણી હોય, એમને અલગ અલગ યુનિવર્સિટી ડિગ્રી આપે છે, બરાબર? પછી એમણે તે નકારી અને ફેરાડેને બહુમાન કરતા તેમના વિજ્ઞાનના કાર્ય વધુ પ્રિય હતા। એ વ્યક્તિનો સ્વભાવ છે, એમને શું છે કે સન્માન કરતા એમના સંશોધનો વધુ પ્રિય હતા। એટલે આ ફેરાડેની તમને ઓવરઓલ માહિતી બુકમાં આપેલી છે। ગેલ્વેનોમીટર એટલે શું? તો એ પણ એક એવી રચના છે કે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરીની પરખ કરે છે, ખોડી કાઢે ભાઈ અહીંયા પ્રવાહ દોડે છે, જો પ્રવાહ પસાર થતો ન હોય તો સ્કેલ કેટલું હોય? 0, અને જો પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખી તે 0 આંકની ડાબી કાં તો જમણી તરફ આવર્તન કરે, બરાબર? આ થઈ ગયું ગેલ્વેનોમીટર નામનું સાધન, આપણી જોડે છે જ સ્કૂલમાં। ચલો બચ્ચાઓ, આજે આપણે આટલે સુધી રાખીએ છીએ,
હવે મારે ધોરણ 9માં 9:30 થી 10 નું લેક્ચર છે, તમે હોમવર્ક કરી જ દેજો. અને કાલે પણ છે ને આપણે મોર્નિંગમાં જ મળીશું. હવે જે 11:30 મળતા હતા ને એની જગ્યાએ લગભગ હું કાલે ટ્રાય કરું છું. 8:30 વાગ્યાનો ટાઈમ યોગ્ય રહે ભાઈ? 8:30 થી 9? યસ સર. બધાને અનુકૂળ રહેશે ને, ઉઠી જશો ને? યસ સર. ઓકે, 8:30 વાગે બધા જોઈન થઈ જજો, બરાબર? એટલે આપણે 8:30 થી 9 લઈ લઈએ, પછી પિંકલ સર 9 થી લઈ લેશે અને પછી મેથ્સ આવી જશે. ચલો હું હવે સ્ટોપ કરું છું. ક્લાસ નથી. હા, શુક્રવાર સુધી ક્લાસ નથી. એ તો પણ મને એવું કહેતા હતા કાલથી હું ચાલુ કરી દેવાનું છે. એટલે તમે લિંક જોઈ લેજો. બાકી કાલે આપણે 8:30 વાગે મળીશું. અને મને બહુ આનંદ થયો કે તમે આટલી બધી સંખ્યામાં અહીંયા અત્યારે જોડાયા છોકરાઓ. એટલે હવે મોર્નિંગમાં જ ક્લાસ લેવાનો છે. હા, ચલો હું મૂકું છું.